હા તો ભાઈ આપણે જવાના છીએ. હા તો તમે થોડી આ ક્લિપ જોઈને ખ્યાલ તો આવી જ ગઈ છે કે આપણે મહાશિવરાત્રી ઉપર જૂનાગઢ ગયા છીએ. અહીં લોકો શહેરોમાંથી આવે છે, બીજા અમદાવાદ, રાજકોટ, સુરત, તો આપણે તો જૂનાગઢમાં જ રહીએ છીએ ને ભાઈ, તો આપણે તો જવું જ પડે. ઓલી વખતે પણ મેં એક વ્લોગ વિડીયો નાખ્યો તો શિવરાત્રીનો, તે તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજ હે શિવરાત્રી. એમના તમને ભાઈ જરાય મજા નહીં આવી, એટલે જ આપણે આજે ઓફિશિયલ વિડીયો બનાવી છીએ. હવે તમે કહેશો કે આવશું પણ પાર્કિંગ ક્યાં કરું મેળામાં? અરે ભાઈ, પાર્કિંગ બસ બધી સુવિધા છે, તમે જરીક વિડીયો તો જુઓ. હવે જે તમે આ બસ સ્ટેશન જોયું છે પાર્કિંગનું, એમાં ફક્ત 20 રૂપિયા ટિકિટ છે બસ સ્ટેન્ડથી ના ભવનાથ મેળા લગી. અહીં તમને બસ સ્ટેશનથી પાર્કિંગ માંડીને અન્નક્ષેત્ર લગીનની સુવિધાઓ જોવા મળશે. આપણા મહાશિવરાત્રીના મેળામાં 100 થી 200 જેવા અન્નક્ષેત્ર જોવા મળે છે. તે બધા ક્ષેત્રમાંથી એક આવે છે ભાતી આશ્રમ. હવે તમે ભાતી આશ્રમ નું જોઈ લીધું હે, તો હવે આપણે થોડીક પૂછપરછ કરીએ સ્વયંસેવક યારે. ભારતી આશ્રમ માં સેવા કરવા માટે આવેલા છે. મહાશિવરાત્રી ના મેળામાં પોલીસ નું પણ મોટું કાર્ય જોવા મળે છે, જે આ ક્લિપ માં તમને બતાવીશ. હવે તમને ક્લિપ જોઈને તો એટલો જ ખ્યાલ આવી ગયો છે કે પોલીસો કેવું કાર્ય કરે છે અને કેવી આપણી માર્ગદર્શન આપે છે. હવે મહાશિવરાત્રી નો મેળો હોય ત્યાં છકડોલ તો હોય, જરાક જોઈ લઈએ વિડીયો. વિડીયો તો જોઈ લીધો અને આ અન્નક્ષેત્ર ની સાથે સાથે જગ્યા જગ્યાએ શરબત અને પાણી ની પણ સેવા જોવા મળે છે. દેખાડીશ મેળામાં રહેલી રુદ્રાક્ષોની દુકાનો. જગ્યા જગ્યાએ ભજન કીર્તન ના પ્રોગ્રામો આયોજિત હોય છે, જેમાં તમને બધે તો નહીં દેખાડી શકું પણ એક ક્લિપ. સેવા અન્ય શોટ જે મેં મહાશિવરાત્રી મેળામાં લીધેલા છે. ચંદ્ર તાંડવ, શિવ શંકર, 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 શિવ
આ અમુક શોટ મેં મહાશિવરાત્રી મેડમ લીધેલા હતા અને આ જો 5 મિનિટમાં તમને મહાશિવરાત્રી મેડમ દર્શન થઈ ગયા હોય તો ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો લાઈક કરી દેજો. આ ઓફિશિયલ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને હા આજથી આપણે આવા જ ઓફિશિયલ વિડીયો અપલોડ કરવાના છીએ.